थोड़ा एक एक फकरो समझिए लखी वाँची बराबर तो साथ पाठ जो रहने अंत में अपने आ पाठ ना सरस मजाना एक वीडियो पण तमने देखाडवाना छे ए पण जोवानुं चूकशो नहीं। चलो तो बात करिए अहींया आ फकराना प्रोनाउंसिएशन नी एना उच्चारण नी वात करिए तो साइंटिस्ट्स हैव जनरेटेड इलेक्ट्रिसिटी फ्रॉम द सन रेज। इनफैक्ट साइंटिस्ट्स बिलीव दैट इन अ वॉर्म कंट्री like India, the sun can be a major source of energy. During recent times, numerous experiments have been conducted in Gujarat to tap this natural source of energy. The heat from the sun rays is utilized to produce electricity. People have already started making use of solar cookers, solar heaters, solar batteries, etc. चलो तो मित्रों અહીંયા ખાસ તમારે આ પાઠની અંદર જે અનનોન સ્પેલિંગ્સ આવે છે અજાણ્યા સ્પેલિંગ્સ જે આવે છે એ ખાસ પાકા કરવાના છે અને એનો અર્થ પણ તમારે યાદ રાખવાના છે। मित्रों स्पेलिंग नहीं आवड़े मतलब अपने वाँचता के अर्थ करता नहीं आवड़े तो अपने पाठ में समझना आवानी नहीं એટલે ખાસ યાદ રાખવું। चलो तो GENERATE जनरेट जनरेट करूँ એટલે पैदा करूँ उत्पन्न करूँ આ તમારા પાઠ્યપુસ્તકમાં લખતું જવાનું છે। પેદા કરવું બિલીવ BELIEVE બિલીવ એટલે માનવું બિલીવ એટલે માં માનવું માં માન્ય રાખવું એ વાર્તાની અંદર WERM એનો અર્થ છે વોર્મ વોર્મ એટલે ગરમ હુફાળું એવો અર્થ છે એનો હુફાળું COUNTRY કન્ટ્રી એટલે દેશ યાદ રાખવું પછી MEAZER મેઝર એટલે મુખ્ય મુખ્ય RECENT એનો અર્થ છે રીસન્ટ એટલે વર્તમાનનું હાલનું NUMEROUS એનો અર્થ છે ન્યુમરસ એટલે અસંખ્ય સંખ્યાબંધ असंख्य EXPERIMENT એનો અર્થ છે એક્સપેરિમેન્ટ એટલે પ્રયોગ CONDUCT કન્ડક્ટ એટલે આયોજન કરવું અથવા તો ખાસ કરીને સંચાલન કરવું એવો અર્થ છે એનો સંચાલન કરવું ટુ ટેપ એટલે વિકસાવવું ને આગળ વધારવું એવો અર્થ છે એનો એને TURL નેચરલ વસાય નેચરલ એટલે કુદરતી પ્રાકૃતિક એવો અર્થ છે એનો અને યુટિલાઇઝ એટલે વપરાશમાં લેવું ઉપયોગમાં લેવું એવો અર્થ છે એનો વાપરવું ઉપયોગ કરવો એ વાત છે ને। ચાલો હવે આપણે અહીંયા ફકરામાં સમજીએ અગાઉ આપણે વાત કરી હતી ભાઈ અહીંયા આ પાઠની અંદર ઊર્જાની મુખ્યત્વે વાત છે તો વાત કરી હતી કે ભાઈ ભારતની અંદર સૂર્યપ્રકાશના કિરણો બહુ જ સીધા પડે અને પરિણામે ગરમી વધારે છે અહીંયા આપણે ભારતમાં અને ઉનાળો પણ લાંબો હોય આપણે વાત આવી છે ભાઈ ભારતના લોકો ઉનાળો લાંબો હોવાના કારણે ઘણીવાર આપણે લૂ લાગી જાય ને આ બધું પ્રશ્ન બનતા હોય પણ હા આપણે એમાંથી એનો ઉપયોગ કરતા પણ શીખી ગયા છીએ બરાબર સૂર્ય ઊર્જાનો ઉપયોગ કેમ કરવો એ શીખ્યા છીએ તો કે સૂર્ય ઊર્જાના કારણે સોલર હીટર જો વાપરવામાં આવે બરાબર
સોલર વોટર હીટર છે ઉપરાંત સોલર પેનલ હોય તો એના આધારે બધો ઉપયોગ થઈ છે જેમ કે આપણે એવું થયું કે કોઈ ને કોઈ ઉર્જાના સ્ત્રોતોની આપણને જરૂર પડે તમે જે માધ્યમથી મને જોવો છો ફોન કે કમ્પ્યુટર તો એને પણ એક વીજળી નામના ખોરાકની જરૂર છે જેમ આપણને રોટલી દાળ ભાત શાક નામના ખોરાકની જરૂર છે એમ કોઈને તો પદાર્થને ચાલવા માટે ઉર્જાની જરૂર તો છે જ તે બરાબર તો અહીંયા સમજી આપણે આગળ ઉર્જા વિશે વધુ કંઈક જાણીએ Scientists have generated electricity from the sun rays. Scientists, વૈજ્ઞાનિકોએ have generated, વૈજ્ઞાનિકોએ ઉત્પન્ન કરી છે, પેદા કરી છે electricity, વીજળી. Electricity એટલે અગાઉ આપણે આવ્યું છે. વૈજ્ઞાનિકોએ વીજળી have generated, ઉત્પન્ન કરી છે from માંથી, હે માંથી the sun rays, સૂર્ય કિરણો માંથી વીજળી વૈજ્ઞાનિકોએ મેળવી છે વૈજ્ઞાનિકોએ બનાવી છે બરાબર જો સૂર્ય વૈજ્ઞાનિકોએ સૂર્ય કિરણોમાંથી વીજળી બનાવી છે કઈ રીતે આપણને ખબર પડે તો સૂર્ય કિરણો પડે અને આપણને ખ્યાલ હોય તો સોલર પેનલ ઉપર સૂર્ય કિરણો પડવાથી ઈ પછી એના પર સૂર્યના પ્રોટોનના કારણે નીચે રહેલા વિદ્યુત કોષમાં બેટરીમાં એ સંગ્રહ થાય અને એમાંથી વીજળીનો પુરવઠો મળે તો સૂર્ય કિરણોમાંથી વૈજ્ઞાનિકોએ વીજળીનું ઉત્પાદન કર્યું છે ઇનફેક્ટ હકીકતમાં તો ઇનફેક્ટ હકીકતમાં સાયન્ટિસ્ટ બિલીવ ધેટ ઇન અ વોર્મ કન્ટ્રી લાઈક ઇન્ડિયા ધ સન કેન બી મેજર સોર્સ ઓફ એનર્જી શું છે તો વાક્યમાં સમજો ઇનફેક્ટ હકીકતમાં ધ સાયન્ટિસ્ટ બિલીવ ધેટ વૈજ્ઞાનિકો બિલીવ માને છે ધેટ કે ખરેખર વૈજ્ઞાનિકો માને છે કે વોર્મ કન્ટ્રી ગરમ પ્રદેશ કોઈ ગરમ દેશ લાઈક જેવા કે ભારત ગરમ પ્રદેશ જેવા કે ભારત એટલે કે ભારત જેવા ગરમ પ્રદેશોમાં હું છું એટલું જો હકીકતમાં વૈજ્ઞાનિકો માને છે કે ભારત જેવા ગરમ પ્રદેશમાં ધ સન કેન બી સૂર્ય કેન બી બની શકે અ મેજર સોર્સ મુખ્ય સ્ત્રોત ઓફ એનર્જી ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બની શકે છે બરાબર ટૂંકમાં ઉર્જાનો પુષ્કળ સ્ત્રોત સૂર્ય આપણે ભારતમાં બને કારણ કે ભારતની અંદર સૂર્યપ્રકાશના કિરણો એટલા બધા સીધા અને બહુ જ ગરમી બહુ જ ઉષ્મા સાથે પડે છે એટલે એમાંથી ઘણી બધી ઉર્જા આપણે મેળવી શકીએ ખરા એટલે વૈજ્ઞાનિકો માને છે કે ભારત જેવા ગરમ દેશમાં સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બની શકે છે વધુ વધુ ઉર્જાનો ઉપયોગ કરી શકીએ જુઓ આ માટે તે દાખલા તરીકે એક ઉત્તર ભારત ઉત્તર ગુજરાતના જ કોઈ રાજ્યની અંદર નર્મદા નદીની કેનાલ નીકળી છે બરાબર એના ઉપર સોલર પેનલ લગાડી દેવામાં આવે છે અને પરિણામે થાય છે એવું કે સૂર્યપ્રકાશનો પૂરતો ઉપયોગ થઈ જાય અને નીચે પાણી વહે છે એનું પણ બાષ્પીભવન થતું અટકે અને પાણીનો પણ પુરવઠો યોગ્ય માત્રામાં જે તે સ્થળે પહોંચતો થાય એટલે આવા ઘણા બધા પ્રયોગો પણ આપણે ગુજરાતમાં થાય છે આગળનું વાક્ય જો એ સમજાવે છે ડ્યુરિંગ રીસન્ટ ટાઈમ્સ ન્યુમરસ એક્સપેરિમેન્ટ્સ હેવ બીન કન્ડક્ટેડ ઇન ગુજરાત ટુ ટેપ ધીસ નેચરલ સોર્સ ઓફ એનર્જી શું છે ડ્યુરિંગ દરમિયાન રીસન્ટ ટાઈમ્સ હાલના સમયમાં વર્તમાન સમયમાં ન્યુમરસ એક્સપેરિમેન્ટ અસંખ્ય પ્રયોગો હેવ બીન કન્ડક્ટેડ સંચાલિત કરવામાં આવે છે મિત્રો હવે આપણને સ્કેનિંગ પાકા હોવા જોઈએ સ્કેનિંગ પાકા થઈ જાય પછી તે વિડીયો આગળ જોવો ભાઈ એટલે હાલના સમયમાં અસંખ્ય પ્રયોગો હેવ બીન કન્ડક્ટેડ સંચાલિત કરવામાં આવે છે આયોજન કરવામાં આવે છે ઇન ગુજરાત એટલે ગુજરાતમાં હાલમાં અસંખ્ય પ્રયોગો કરવામાં આવે સંચાલિત કરવામાં આવે છે ટુ ટેપ વિકસાવવા ધીસ નેચરલ સોર્સ આ સ્ત્રોત ઓફ એનર્જી આ કુદરતી સ્ત્રોત પણ એનો આ ઉર્જાના કુદરતી સ્ત્રોતના ટુ ટેપ વિકસાવવા માટે બરાબર આ પ્રાકૃતિક સ્ત્રોત આ ઉર્જાના પ્રાકૃતિક સ્ત્રોતના ટુ ટેપ વિકાસ માટે ગુજરાતમાં અસંખ્ય પ્રયોગો હાથ ધરવામાં આવે છે ધ હીટ ફ્રોમ ધ સન રેઝ ઇઝ યુટિલાઇઝ ટુ પ્રોડ્યુસ ઇલેક્ટ્રિસિટી ધ હીટ ગરમી ફ્રોમ ધ સન રેઝ સૂર્ય કિરણોમાંની ગરમી
is utilized વાપરવામાં આવે છે વપરાય છે to produce ઉત્પન્ન કરવા electricity વીજળી સૂર્ય સૂર્યમાં જે પ્રકાશ હોય સૂર્યના પ્રકાશ ટુમાં જે કિરણો સૂર્યના કિરણોની ગરમીનો ઉપયોગ વીજળી બરાબર સમજો ફરીથી સૂર્યના જે કિરણો પડે એમાં રહેલી હીટ છે ગરમીનો ઉપયોગ વીજળી એટલે કે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ ઉત્પન્ન કરવા માટે યુટિલાઇઝ થાય છે એટલે સૂર્ય પ્રકાશની ગરમીનો ઉપયોગ હાલમાં વીજળી પેદા કરવા માટે પણ થાય છે તેનું ઉદાહરણ મેં હમણાં આપ્યું છે બરાબર કે આપણે ગામમાં પણ સ્ટ્રીટ લાઇટ હોય સોલર પેનલ વાળી તો તમે જુઓ એવો સૂર્ય પ્રકાશ જતો રહે મતલબ કે બેટરી ચાર્જ થઈ જાય એટલે પેલી લાઇટ સ્ટ્રીટ લાઇટ હોય એ અપ મેળે ઓન ચાલુ થઈ જાય બરાબર તો એ વીજળી છે વીજળી હોય તો જ લાઇટ થવાની છે પીપલ હેવ ઓલરેડી સ્ટાર્ટેડ મેકિંગ યુઝ ઓફ સોલર કોકર્સ સોલર હીટર્સ સોલર બેટરીઝ ઈટીસી પીપલ હેવ ઓલરેડી સ્ટાર્ટેડ પીપલ લોકોએ હેવ ઓલરેડી સ્ટાર્ટેડ પહેલેથી શરૂ કરી દીધું છે ઓલરેડી પહેલેથી જ લોકોએ પહેલેથી ચાલુ કરી દીધું છે મેકિંગ યુઝ ઓફ ઉપયોગ કરવાનો એનો સોલર કુકર એટલે કે સોલર કુકરનો સોલર હીટરનો અને સોલર બેટરીઝ ઈટીસી વગેરે લોકોએ પહેલેથી જ સોલર કુકર સોલર વોટર હીટર સોલર બેટરીનો ઉપયોગ કરવાનું ચાલુ કરી દીધું છે જો મિત્રો સોલર કુકર આપણને ખબર છે કે સૂર્યપ્રકાશના કિરણો સોલર કુકરની રચના એવી હોય છે બરાબર આ પ્રકારની જે રચના હોય આ પ્રકારની રચના હોય ને અહીંયા આ પ્રકારને એક કોઈ એવું વાસણ ગોઠવેલું હોય અહીંયા રાંધવામાં આવે બરાબર ટૂંકમાં અહીંયા રચના જેવી હોય કે સૂર્યપ્રકાશના કિરણો છે એ બધા આ રીતે પડીને અહીંયા બધા કેવી રીતે થાય પરિણામે શું થાય સૂર્યપ્રકાશના ઘણા બધા કિરણો એક સાથે આ અરીસા ઉપર પડી પરાવર્તિત થઈ આ કેન્દ્રીય ભેગા થાય અને જ્યાં ગરમીનું પ્રમાણ વધી જાય છે અને અહીંયા ખોરાકને રાંધવામાં આવે આ પ્રકારની સોલર કુકરની અંદર વ્યવસ્થા હોય બરાબર તો સૂર્યપ્રકાશની ગરમીનો અહીંયા ઉપયોગ થયો ભાઈ સોલર કુકરની અંદર પછી છે સોલર હીટર્સ તો સોલર હીટર છે મોટા મોટા ખાસ કરીને શહેરો હોય તેમાં આપણે એવું જોતા હોઈએ કે શહેરોની અંદર ક્યાંય રચના છે એ ગોઠવેલી હોય શહેરોમાં ધાબા ઉપર હોય ઇમારતો ઉપર હોય બરાબર એમાં આખી નળીની આ પ્રકારની વ્યવસ્થા હોય થાય છે એવું કે પાસણનો પેલો કલર છે નળીની પાસણનો કલર એ બધો એકદમ કાળો હોય અને પરિણામે કાળા રંગ ઉપર સૂર્યપ્રકાશના કિરણો વધુ પડે છે અને આ નળીમાં ફરતું પાણી છે ગરમ થયા કરે છે અને પછી અહીંયા કોઈ ટેન્ક હોય એ ટેન્કમાં એ પાણી જમા થાય અને આપણને ગરમ પાણી મળે છે અંતમાં આપણને ગરમ પાણી મળે તો મિત્રો આ પ્રકારે સૂર્ય ઉર્જાનો ઘણી બધી રીતે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ અને કરી શકાય છે અને ગુજરાતમાં તો આવા ઘણા બધા પ્રયોગો હાથ ધરવામાં આવે છે હમણાં સર એક કોઈ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીએ કોઈ સમુદ્રની અંદર એક એવું એવી બોટ વિકસાવી છે કે એ બોટની ઉપર સોલર કુકર સોરી સોલર પેનલ લગાડી દીધી છે પરિણામે સૂર્યપ્રકાશના કિરણો પડે અને એ બોટ સૂર્યપ્રકાશના કિરણોથી જે વીજળી ઉત્પન્ન થાય એના આધારે ચાલે અને કચરો સમુદ્રના કિનારે કિનારે એકઠો કરે આ પ્રકારની એક વ્યવસ્થા છે તો આવા તો ઘણા બધા પ્રયોગો થતા હોવાના છે બરાબર ચાલો હવે આપણા ફકરાના પ્રશ્નો સમજીએ પહેલો પ્રશ્ન વોટ કેન બી અ મેજર સોર્સ ઓફ એનર્જી ઇન ઇન્ડિયા વોટ શું કેન બી બની શકે છે શું બની શકે છે અ મેજર સોર્સ ઓફ એનર્જી ઉર્જાનો મુખ્ય સ્ત્રોત ઇન ઇન્ડિયા એટલે કે ભારતમાં ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કોણ બની શકે એમ છે ચાલો તો આપણે ભણ્યા કે ભારતમાં ઉર્જાનો મુખ્ય સ્ત્રોત પવન પાણી હાલો સૂર્ય બરાબર તો સૂર્ય ભારતમાં ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બની શકે તેમ છે તો ધ સન કેન બી અહીંયા પૂછો ધ સન કેન બી અ મેજર સોર્સ ઓફ એનર્જી ઇન ઇન્ડિયા હાલો તો અહીંયા શરૂઆતમાં કરતા લખું છું ધ સન બાકી બધું એમના જ છે કેન બી અ મેજર સોર્સ ઓફ એનર્જી ઇન ઇન્ડિયા કેન બી અ મેજર સોર્સ ઓફ એનર્જી ઇન ઇન્ડિયા બીજો પ્રશ્ન વોટ હેવ ધ પીપલ ઓફ ગુજરાત સ્ટાર્ટેડ યુઝિંગ વોટ શું હેવ પીપલ ઓફ ગુજરાત ગુજરાતના લોકોએ સ્ટાર્ટેડ
शुरू कर्यो छे यूजिंग उपयोग गुजरात ना लोकोए शेनो उपयोग शुरू करी दीधो छे तो गुजरात ना लोकोए उपयोग शुरू करी दीधो छे सोलर कुकर सोलर बैटरी सोलर हीटर वगैरह नो बराबर तो द पीपल ऑफ गुजरात हैव स्टार्टेड गुजरात ना लोकोए शुरू कर्यो छे यूजिंग उपयोग करवानो પછી આ તે લખવાનું સરળ કુકર એક તે જો અહીં લખું છું ધ પીપલ ઓફ ગુજરાત ધ પીપલ ઓફ ગુજરાત હેવ સ્ટાર્ટેડ જો હવે અહીં પૂર્ણ વર્તમાન કાળની વાક્યરચના બને ને હેવ ને આગળ લઈ લેવાનું હેવ અને સ્ટાર્ટેડ એટલે હેવ યસ પછી વી થ્રી વર્તમાન કૃદંત હોય સોરી ભૂત કૃદંત હોય तो પછી પૂર્ણ વર્તમાન કાળ બને બરાબર તો ધ પીપલ ઓફ ગુજરાત હેવ સ્ટાર્ટેડ યુઝિંગ સોલર કુકર્સ સોલર માં બધું લખી નાખવાનું છે બરાબર સોલર કુકર્સ સોલર હીટર્સ સોલર બેટરીઝ ઇટીસી બરાબર